સલાવતપુરાના રેશમવાડમાં વેલ્ડિંગની દુકાન ચલાવતા આધેડે 11 વર્ષની કિશોરીને પૈસા આપવાની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારતા ચોકચાર મચી જવા પામીશ. 11 વર્ષની અને 12 વર્ષની કિશોરીઓ સાથે 5-6 મહિનાથી દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. આરોપી બાળકીને ચોકલેટ આપવાની લાલચે કારખાનામાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો. આંગે લોકોએ વિડીયો સાથેના પ્રૂફ સાથે આરોપીને પોલીસ હવાલે કર્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જાપા બજારના તેબી મહોલ્લામાં 52 વર્ષીય મોહમ્મદ આરિફ અબ્દુલ ખાલિદ શેખ જેઓ પોતાના પરિવાર સાથે રહે છે અને સલાબુતપુરા ખાતે આવેલી રેશમવાડમાં વેલ્ડિંગની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 6 મહિનાથી આરોપી મોહમ્મદ આરિફે દુકાનની ઉપર રહેતી 11 વર્ષીય કિશોરીને અવારનવાર રૂપિયા તેમાં ચોકલેટ આપવાની લાલચ આપી પોતાની દુકાનમાં બોલાવતો હતો. ત્યારબાદ તેની સાથે જબરદસ્તી દુષ્કર્મ કરી આ વાતને કોઈને કહેશે તો સળિયા વડે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ દરમિયાન 27 ઓગસ્ટની રાત્રે પણ આરોપી મોહમ્મદે કિશોરીને પૈસાની લાલચ આપી પોતાની દુકાનમાં બોલાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. તે વખતે ભોગ બનનાર કિશોરીના પરિવારજનોને દુષ્કર્મ થઈ રહ્યા હોવાની માહિતી મળતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા. સલાબતપુરા વિસ્તારમાં 11 વર્ષની અને 12 વર્ષની કિશોરી સાથે 5-6 મહિનાથી દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. આરોપી બાળકીને ચોકલેટ આપવાની લાલચે કારખાનામાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો. આંગે લોકોએ વિડીયો સાથેના પ્રૂફ સાથે આરોપીને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આરોપી મોહમ્મદ વિરુદ્ધ બળાત્કારના અલગ અલગ 2 ગુનાઓ નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક જુનેદ અહેમદે જણાવ્યું હતું કે આરોપી છેલ્લા 2 વર્ષથી આ પ્રકારના કુકર્મ કરતો હતો, પરંતુ અમારી પાસે ઠોસ પુરાવા નહોતા જેથી અમે કોઈ પગલાં લઈ શકતા નહોતા, પરંતુ આ વખતે અમારી પાસે સમગ્ર વિડીયો છે જે પોલીસને આપીશું. આરોપીને સખ્તમાં સખ્ત સજા મળે તે માટે કમિશનરે રજૂઆત કરી આ કેસમાં કડક સજા થાય તો આવા ગુના થતા અટકે તે માટે અપીલ કરીશ. આરોપીએ 8-1 છોકરીઓ સાથે આ પ્રકારનું કુકર્મ કર્યું હોઈ શકે છે. હાલ 2 ફરિયાદ કરાય છે, બાકીના હવે કદાચ ફરિયાદ કરશે. સાયરાબાનું સોપારીવાલા નામની સ્થાનિક મહિલાએ રોષપૂર્વક જણાવ્યું હતું કે આરોપી માત્ર બાળકીઓની જ નહીં મોટી મહિલાઓને પણ ગંદી નજરથી જોતો અને છેડતી કરતો હતો. આ ખતરનાક પ્રકારના ગુનામાં સરકારે કડક સજા આપવી જોઈએ. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી, મેરા નામ બોરડીવાલા જુનેદ અહમદ ગુલામ અહમદ હે. જી, મેરા રહેને કા સલાબતપુરા રેશમવાડ મેં હૈ, કબ્રસ્તાન કે પાસ. આજ ઘટના મેં એસા હૈ કે જો આરિફભાઈ લેટવાલા હૈ, ઇસકી અટક હટકી હૈ. યે આદમી 1.5-2 સાલ સે હમારે મોહલ્લે કે અંદર છોટી છોટી બચ્ચો કે સાથ કુકર્મ કરતા થા. હમારે પાસ ઇસકા કોઈ એવિડન્સ નહીં થા પહેલે, લેકિન આજ હમારે પાસ ઇસકા એવિડન્સ હૈ ઓર હમ યે બાત કા સબૂત દે સકતે હૈ કે યે કુકર્મ કરતે પકડા ગયા હૈ ઓર ઇસકો હમને પુલિસ સ્ટેશન મેં પુલિસ વાલો કે હવાલે કિયા હૈ. હમ ઇસસે કડી સે કડી સજા કી માંગણી કરતે હૈ. ઇસકે લિયે PI સાહેબ સે ભી હમ અપીલ કરતે હૈ કે ઇસકો એક સબક યે એક સબક દેવે ઇસકે જરિયે લોગો કે લોગ ડરે યે ચીજ કે લિયે કુછ ભી કરને સે પહેલે. યે 8-10 લડકીઓ કે સાથ કિયા હૈ ઇસને, લેકિન હમને અભી ફિલહાલ 2 કે સાથ ઇસકો પકડા હૈ. કોન સે પોલીસ સ્ટેશન મેં આપ જે જી હમ સલાવતપુરા પોલીસ સ્ટેશન મેં આયે હૈ આજ ઓર હમારે સાથ પૂરા મોહલ્લા હૈ. સાયરા બાનુ મોહમ્મદ અલ્તાફ સોપારી વાલા ક્યા હુઆ સર ઇસકી તો ઇતની તરહ સે ને કે કઈ ટાઈમ સે ઇસકા તરહ સે ઓર મોહલ્લે મેં કોઈ ઇસકા મતલબ પ્રૂફ હાથ મેં નહીં આતા થા કે ઇસકો પકડ કે કઈ સાલો સે ઇસકો છેડખાને કી ભી આદત હૈ. લડકીઓ કો ક્યા બડી ઉમર વાલી ઔરતો કો ભી યે છેડતા હૈ, દેખતા હૈ ઉનકો. ઇજ્જતદાર ઔરત તો જો હૈ વો ઇસકા બાત કરના તો મુનાસિબ ક્યા, ઇસકે તરફ દેખના ભી પસંદ નહીં કરતી હૈ. લેકિન ઇસકો આજ જિસને લડકીઓ કો યે પૈસે કી લાલચ દેકે બચ્ચો કો બુલાતા થા, છોટે બચ્ચે છોટી છોટી બચ્ચિયાં હૈ ઉનકો યે કુછ ભી લાલચ દેકે બુલાતા હૈ ઓર કુછ ભી એસે કરતા રહેતા હૈ. કુછ હરકત એસી ગંદી હરકત હૈ જો નહીં બતા સકતે હે. ક્લિપ ઉતારી હૈ વિડીયો કે અંદર વો પ્રૂફ કે સાથ હી કામ ક્યા હૈ ભાઈ. બાકી કે ઇસકો કિતને ટાઈમ સે સેન્ડ કર રહે થે, ક્યુંકો કોઈ પ્રૂફ હાથ નહીં લગતા થા. આજ આપ કોન સે પોલીસ સ્ટેશન મેં? સલાબતપુરા પોલીસ સ્ટેશન મેં આયે ઓર સબસે પહેલે બાત યે હૈ કે આજ ઇસકો કડી સે કડી સજા દો. યે જો ક્રાઇમ ઇસને ક્યા હૈ વો સબસે ખતરનાક હૈ ઓર જો આપ યે સરકાર ભી જાહેરાત દેતી હૈ બેટી બચાઓ બેટી પઢાઓ તો કિસ તરહ બે. 3-4 લડકીયાં હૈ એસી છોટી છોટી ઓર હા અભી 2 કે 3 લડકી આઈ હૈ, 2 કે 3 લડકી આઈ હૈ. મેં યહી બોલના ચાહતી હું કે ઇસકો કડી સે કડી સજા દો. અભી યે તો કહીં દિખના નહીં ચાહો. અગર નહીં દે સકતી હૈ સજા સરકાર તો હમ ઔરતો કો સોંપ દો. જેન્ટ્સ લડકો મર્દો કા ભી કોઈ કામ નહીં હૈ, હમકો ઔરતો કો સોંપ દો. સોંપ દો, હમ કર લેંગે ઇસકો, હમ કર લેંગે. પોસ્કો એક્ટ લગાયા જાયેંગે. હા ઇસકો કડી સે ઇસકો ફાંસી કડી સે કડી જો હોગો ઉસકો જો સબસે ખતરનાક સજા હૈ વો દો. વો
खतरनाक से खतरनाक हो ना, उसको दियो वो दो। ये कहाँ रहता है यार? ये मुरादपुर में रहता है, मुरादपुर में रहता है। હા, હકીકત એવી છે કે ગઈકાલે મોહમ્મદ ઇલિયાસ શેખની સગીરોની બાળા સાથે આ કામના આરોપીએ પોતાના કારખાનામાં દુષ્કર્મ કરેલાની ફરિયાદ આવતા પોલીસે વિગતવારની ફરિયાદ લખી લઈ તપાસ ચાલુ કરેલ છે અને આ કામે આરોપી મોહમ્મદ આરિફ શેખને પણ રાત્રે પોલીસે ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. લેટ મશીનનું કારખાનું ચલાવે છે. હા, હાલ સુધીની હકીકત પ્રમાણે છેલ્લા 6 મહિનાથી એના અવારનવાર છોકરીઓ સાથે દુષ્કર્મ કરતો હોવાની હકીકત ખુલી છે.